ઘસી અને સાફ કરી લીધા પછી આ ચોખામાં હું એકદમ ચોખ્ખું પાણી વધારે ઉમેરી દઈશ અને અડધી કલાક પલાળવા માટે રાખી દઈશ જેથી બનાવવા સમયે તે જલ્દી ચડી જાય એ દરમિયાન આ વાનગી બનાવવા માટે અહીં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી એક ટમેટું બે નાની મીડિયમ સાઇઝના બટાકા બે તીખા લીલા મરચા ચાર થી પાંચ લસણની કળીઓ લેવાની સાથે મીઠા લીમડાના પાન અને લીંબુ લઈશું જે આપણે જોઈએને એ પ્રમાણે વાપરવાનું છે તેની સાથે જ આ વાનગીની ખાસિયત છે દાણા તો અહીં મેં લગભગ બે ટી સ્પૂન જેટલા શેકેલા દાણા લીધા છે અને જેના વગર આ વાનગી અધૂરી છે ને એ છે કિસમિસ તો તે પણ બે ટેબલ સ્પૂન જેટલી લઈ લઈશું તેની સાથે જ આ વાનગીનો સ્વાદ વધારવા માટે વઘારમાં સૂકા મસાલામાં એક થી બે લવિંગના ટુકડા લેવાના સાથે બે સૂકા બોળિયા લાલ મરચાં લઈશું એક તમાલપત્ર લઈશું હવે બનાવવાની શરૂઆત ડુંગળી લઈ તેની ઉપરની છાલ ઉખાડી લેવાની છાલ કાઢ્યા પછી ચોપર લઈ આ ડુંગળીના તેમાં ચપ્પુ કરી અને ઉમેરી દેવાના છે હવે ઢાંકણ ઢાંકી પ્રેસ ડુંગળીને ચોપ કરી લેવાની આ વાનગીમાં ડુંગળીના ટુકડા કરવાના કે પછી પીસવાના બદલે ચોપ કરવાથી આ વાનગીનો સ્વાદ એકદમ સરસ આવે છે બસ ચોપ થયેલી ડુંગળીને એક બાઉલમાં કાઢી લઈશું એ જ રીતે એક મોટું ટમેટું લઈ તેના મોટા ટુકડા કરી ચોપરમાં ઉમેરી દીધા છે ફરીથી ઢાંકણ ઢાંકી પ્રેસ કરતા જઈ ટમેટાના ટુકડાને પણ ચોપ કરી લેવાના છે જેથી ટમેટાનો રસો છે ને તે બહાર નહીં નીકળે ટમેટું ચોપ કર્યા પછી તેને પણ એક બાઉલમાં કાઢી લેવાનું છે એ પછી બે મીડિયમ સાઈઝના બટેટા લીધા છે જેની મેં અહીં છાલ ઉખાડી લીધી તો મોટું ખમણ કરવાની ખમણી લઈ આ બટેટાનું લાંબુ ખમણ કરી લેવાનું છે ઘણા વ્યુઅર્સ પૂછતા હોય છે કે આ મોટા ખમણ કરવાની ખમણી ક્યાંથી લીધી તો આ ખમણી કોઈ પણ લોકલ વાસણવાળાની દુકાને ઈઝીલી મળી જાય છે અને મેં પણ એ જ રીતે લીધી છે બટેટાનું ખમણ થઈ જાય ને એ પછી ખમણને એક પાણી ભરેલા બાઉલમાં રાખી દેવાનું જેથી વાનગી બનાવીએ ને ત્યાં સુધીમાં તે કાળું ના પડે અહીં હવે મરચાને લઈ એકદમ ઝીણા સમારી ટુકડા કરી લેવાના છે બધી વસ્તુ છે ને તે ચોપ કરી અથવા તો સમારીને જ લેવાની જેથી આ વાનગીનો સ્વાદ છે ને તે ઓરિજિનલ આવે મરચાંના ટુકડા કર્યા પછી લસણની કળીઓ પણ ફોલી લેવાની છે અને તેના પણ નાના ટુકડા કરી લઈશું હવે મરચાં અને લસણને એક બાઉલમાં કાઢી સાથે એક ટી સ્પૂન જેટલું ચોપ કરેલું આદું પણ મેં ઉમેરી દીધું છે જામનગરની ટ્રેડિશનલ ગામથી વાનગી છે ને તે પહેલાંના સમયમાં માટીના વાસણમાં બનાવવામાં આવતી માટે આજે આપણે માટીના વાસણને ગેસ પર રાખી તેમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ ઉમેરી દઈશું આ વાનગીનો સ્વાદ શિંગતેલમાં જ આવે છે માટે તે જ વાપરવાનું તેલ ગરમ થઈ જાય ને એટલે એ સમયે તેમાં અડધી ટી સ્પૂન અડધી ટી સ્પૂન જીરું સહે હિંગ અને બધા અલગ કરેલા સૂકા મસાલા સાથે મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે મિક્સ કરતા જઈ વઘારને સરસ સાતળશું માટીના વાસણમાં વઘાર સતરાતા થોડી વાલ લાગશે બસ વઘાર સરસ ફૂટી અને ઉપર આવે ને એ સમયે તેમાં સમારેલા આદુ મરચાં અને લસણના ટુકડા તેની સાથે ચોપ કરેલી ડુંગળી પણ ઉમેરી દેવાની બધી વસ્તુને ગેસની મીડિયમ ફ્લેમ પર વઘારમાં સતત મિક્સ કરતા સાતળવાના છે એકથી દોઢ મિનિટ આ રીતે સતત મિક્સ કરી સાતળતા અહીં જોઈ શકાય છે કે ડુંગળી છે ને તે સોફ્ટ થઈ ટ્રાન્સપરન્ટ બની કલરમાં ગુલાબી બ્રાઉન થઈ ગઈ છે બસ આ સમયે ખમણેલા બટેટાને પાણીમાંથી નિતારી ડુંગળીના વઘારમાં ઉમેરી દેવાની છે એ પછી ફરું બધું મિક્સ કરતા જઈ અને સાતળવાનું જેથી બટેટા છે ને તે એકદમ સરસ ડુંગળી સાથે મિક્સ થઈ અને સતરાઈ જાય અને આ રીતે બટેટા સાતળવાથી સ્વાદ છે તે બહુ જ મીઠો આવે છે લગભગ મિનિટ આ રીતે સાતળ્યા પછી બટેટા સહેજ એવા સોફ્ટ થવા લાગે ને એટલે આ સમયે તેમાં ચોપ કરેલા ટમેટા છે ને તે પણ ઉમેરી દઈશું ટમેટા બટેટા અને ડુંગળી સાથે મિક્સ કરી સાતળવાના સાથે સાથે હવે મસાલામાં એક ટી સ્પૂન મીઠું વન એટ ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર અને અડધી ટી સ્પૂન ગરમ મસાલા પાવડર ઉમેરશું ફરી સ્પેચુલા વડે મિક્સ કરી બધું સાતળશું જેથી મસાલા સતરાઈ જાય અને બનતી વાનગીમાં તેની ફ્લેવર ઉભરી અને બહાર આવે આ પણ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે બરાબર બધું સતરાઈ જશે ને એટલે ઉમેરેલું તેલ છે ને તે ફૂટી અને ઉપર આવવા લાગશે તો આ સમયે જ પલાળેલા ચોખા છે ને તે પાણીમાંથી નિતારી ડાયરેક્ટ આ વઘારમાં ઉમેરી દઈશ અને તેને પણ મસાલાવાળા વઘારમાં મિક્સ કરી લેવાના બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે અડધી ટીસ્પૂન કસૂરી મેથી હાથ વડે મસળી અને સાથે ઉમેરશું જેથી આ વાનગીની ફ્લેવર છે ને એકદમ સરસ આવે હવે મેઝરમેન્ટ કરી પાણી ઉમેરવાનું છે અહીં મેં પહેલા એક કપ પાણી ઉમેરી દીધું છે હવે એ જ રીતે બીજો કપ પણ પાણી ઉમેરી દઈશ અને વધારે અડધો એટલે કે ટોટલ અઢી કપ પોણો કપ ચોખા સામે પાણી ઉમેરી દેવાનું એ પછી ગેસની ફ્લેમ લો કરી લીધેલા શિંગદાણાને કિસમિસ છે ને જે આ વાનગીની ખાસિયત છે તે પણ ઉમેરવાના સાથે જ એક ટી સ્પૂન ખાંડ ગળાસ માટે ઉમેરશું અને અડધા લીંબુનો રસ પણ નીચોવી લેવાનો હવે બધું એકવાર સ્પેચ્યુલા વડે ચલાવી મિક્સ કરી એ પછી ઢાંકણ ઢાંકી ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર ચડવા દેવાનું છે આ રીતે લગભગ સાતથી આઠ મિનિટ ચડ્યા પછી ઢાંકણ ખોલતા અહીં જોઈ શકાય છે કે ઉમેરેલા પાણીમાં ભાત એકદમ સરસ ચડી દાણો મોટો થઈ ગયો છે આજે આપણે જામનગરની ટ્રેડિશનલ ગામઠી વાનગી રસિયા ભાત બનાવ્યા છે થોડું એવું પાણી હજી બાકી છે અને ચડેલા ભાતનો દાણો ચેક કરતા તે થોડો ચડવાનો બાકી છે તો આ સમયે થોડું વધારે પાણી ઉમેરી આ રસિયા ભાતને વધારે બે મિનિટ ઢાંકણ અને ચડવા દઈશું અંદાજે વધારે બે થી ત્રણ મિનિટ ચડ્યા પછી ઢાંકણ ખલતા અહીં જુઓ દાણે દાણો ચડી છૂટો રહી અને માપના એકદમ પાણી સાથે સુગંધીદાર રસીયાભાત બની અને તૈયાર થયા છે થોડો રસ રસતો હશે ને તો જ આ ભાત રસિયા ભાત કહેવાશે હવે આ ભાત ને સમારેલી કોથમી વડે ગાર્નિશ કરી દઈશું અને ગેસ પરથી નીચે ઉતારી લેવાના રસિયા ભાતની ખાસિયત છે માટીની અને સ્મોકી ફ્લેવર તો આ સ્મોકી ફ્લેવર આપવા માટે બીજી સાઈડ ગેસ પર કોલસો પણ ગરમ કરવા રાખી દીધો છે બે થી ત્રણ મિનિટમાં જ આ કોલસો ગરમ થઈ એકદમ લાલ થઈ ગયો છે તો આ સમયે ગરમ કરેલા આ કોલસાને ચીપિયા વડે લઈ માટીના વાસણમાં બનાવેલા રસિયા ભાત ઉપર કોબીનું પાન રાખી તેની ઉપર રાખી દઈશું તુરંત જ ગરમ કોલસા ઉપર એવું ઘી રેડશું જેથી એકદમ સરસ ધુવાડો થાય એટલે આ સમયે ભાતને ઢાંકણ ઢાંકી દેવાનું જેથી કોલસાની ફ્લેવર છે ને તે સરસ રસિયા ભાતમાં બેસી જાય અને આપણને ઓરિજિનલ માટીની અને સ્મોકી ફ્લેવર્સના રસિયા ભાતનો સ્વાદ મળે બે મિનિટમાં બધો દુવાળો ઓછો થઈ જાય ને એ પછી ઢાંકણ ખોલી તેમાંથી કોલસો અને કોબીજનું પાન બહાર કાઢી લઈશું સુગંધીદાર આ રસિયા ભાત ઘરમાં જો દેશી ગામઠી ખાવાનો શોખ હોય તો આ રીતે બનાવી ફક્ત દહીં સાથે પીરશો ને તો પણ માટી અને સ્મોકી ફ્લેવર સાથે ઉમેરેલા અલગ મસાલા કિસમિસ અને સિંગદાણાની એક અલગ જ સ્વાદ સાથે બનતા આ રસિયાભાત ખાવાની મજા આવશે એકદમ દેશી ટેસ્ટ ઘરમાં આવશે ફ્રેન્ડ્સ રસિયા ભાતની આ ઓરિજિનલ રીત તમને કેવી લાગી જરૂરથી બનાવજો અને પછી કહેજો આવી જ રીતે આવતીકાલે ફરી એક જામનગરની પ્રખ્યાત વાનગીની રેસિપી આવી રહી છે તો આ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અમારા ફેસબુક પેજને લાઇક કરી અને ફોલો કરજો આવતીકાલે ફરી મળશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો